હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આજે આપણે ગુણોત્તર અને પ્રમાણના જે ભાગ 4 છે એ સમજવા જઈ રહ્યા છે. આની પહેલાના વિડીયોની અંદર ખાસ આપણે ગુણોત્તર અને પ્રમાણને આધારે આપણે સમપ્રમાણ એટલે શું, સમપ્રમાણ એટલે એક રાશિ વધે છે તો બીજી પણ વધે છે, આવા દાખલાને સમપ્રમાણ કહેવાય. રકમ વાંચીએ તો આપણને ખ્યાલ આવે, એક રાશિ ઘટે તો બીજી રાશિ પણ ઘટે છે, આવા દાખલા કંઈક આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે આ વિડીયોની અંદર વ્યસ્ત પ્રમાણ એટલે શું, ખાસ કરીને વ્યસ્ત પ્રમાણને આપણે સમજવા હોય એવા દાખલાને આપણે કઈ રીતે સોલ્વ કરવા, બરાબર, એનું સૂત્ર શું, એ આજે આપણે આ વિડીયોમાં સમજીશું. ખાસ કરીને આપણે સમપ્રમાણમાં વાત કરી ત્યારે એક રાશિ વધતી હતી તો બીજી પણ વધતી હતી, પણ વ્યસ્ત પ્રમાણમાં આપણે સમજી લઈએ, જો એક રાશિ, દાખલા તરીકે એક રાશિ વધે છે તો બીજી ઘટે છે, તો આ જયારે જોવા મળે, આવી કઈક રકમ હોય, બરાબર, અથવા એક ઘટે તો બીજી પણ વધે, આવું જયારે વિરોધાભાસ જોવા મળે, બરાબર, ત્યારે એને કહેવાય છે વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણ માટે કઈ સૂત્ર ખરું, તો કે હા, જે રીતે આપણે એ બી સી અને ડી આપણે આ રીતે દાખલાની શરૂઆત કરવા માટે સૂત્રને આપણે શરૂઆત કરી દીધી, તો ડી બરાબર આપણે મેળવવું હોય તો અહીંયા એ બી નો ગુણાકાર આવશે, એ ગુણ્યા બી આપણે દાખલા કરવાના. જે રીતે આપણે સમપ્રમાણમાં શું કરતા હતા, ચોકડી ગુણાકાર કરતા હતા, આની અંદર આપણે ઉપર ઉપર નો ગુણાકાર કરશું, બરાબર, અને છેદની સંખ્યા છે નીચે નીચે જશે, બરાબર. તો આને આપણે સમજવા માટે ઉદાહરણ જોશું એટલે ખ્યાલ આવશે કઈ રીતે. ઉદાહરણ એક, ચાર વ્યક્તિ એક ઈંટનો ઢગલો 12 કલાકમાં ખસેડી શકે. જો મિત્રો, અહીંયા ચાર વ્યક્તિની વાત કરે, ચાર વ્યક્તિ જો ઈંટનો ઢગલો છે એ ખસેડવો હોય, સાફ કરવો હોય, તો કેટલી કલાક લાગે? 12 કલાક. જો 6 વ્યક્તિ, અહીંયા મિત્રો ખાસ અહીંયા જે વ્યક્તિ છે અને સમયની વાત કરે છે, બરાબર, વ્યક્તિ અને સમય, આપણને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે ચાર વ્યક્તિ જો ઢગલો ઓલો કરે છે તો એને 12 કલાક લાગે સાફ કરતા, બરાબર. વિચારો, એ 6 વ્યક્તિ વધ્યા, ઓકે, તો એ સમય પણ શું થશે એ આપણે જોવાનું છે. અહીંયા વ્યક્તિ વધી ગયા તો સમય ઘટી જશે, જોઈ શકીએ છીએ. અહીંયા રકમને સમજશો તો જ આપણને આવા દાખલા આવડશે. આ દાખલાની અંદર શું કહેવાય છે કે ચાર વ્યક્તિ એક ઢગલો સાફ કરશે તો એને 12 કલાક લાગે, તો વ્યક્તિ વધાર્યા તો વ્યક્તિ વધ્યા તો સમય ઘટી જશે. અહીંયા સમય શું છે, તો અહીંયા આપણે એ બી સી ડી મુજબ આપણે લઈએ, એ બરાબર બી બરાબર સી બરાબર અને ડી બરાબર આપણે કરીએ, તો સૂત્ર મૂકીએ શું છે, ડી ઇઝ ઇક્વલ ટુ એ ગુણ્યા બી છેદમાં સી. રકમ છે એ મૂકી દઈએ, 4 ગુણ્યા 12 છેદમાં 6, 6 દુ 12, છેદ ઉડી ગયા, 4 દુ 4 ગુણ્યા 2 બરાબર 8 કલાક થાય છે. મિત્રો, એકદમ સરળ છે, દાખલો જોઈએ તો ખ્યાલ આવી જશે. જો ચાર વ્યક્તિ એ ઢગલો સાફ કરશે તો 12 કલાક થશે, જો બે વ્યક્તિ વધાર્યા તો માણસો વધ્યા પણ સમય ઘટી જાય છે, 8 કલાક થાય છે. તો આનો જવાબ શું આવે છે, 8 કલાક. આવા દાખલાને વ્યસ્ત પ્રમાણના દાખલા કહેવાય છે. ત્યાર પછી આપણે સમજવા વધારે ઉદાહરણ જોઈએ બીજું, બરાબર, કે શું કે છે, એક દિવાલના ચણતર કામ માટે 15 માણસો. મિત્રો, અહીંયા જોઈએ છે શું કહેવામાં આવે છે, માણસોની વાત થાય છે, મજૂરી કરતા માણસો અને દિવસની વાત કરવામાં આવે છે, બરાબર. આ રીતે આપણે સમજી લઈએ રકમને. જો એક દિવાલના ચણતર કામ માટે એમ કહેવાય છે 15 માણસો 6 દિવસમાં પૂરું કરી નાખે, જે દિવાલ ચણવાની છે, ઓકે, 15 માણસો કામે લાગશે તો 6 દિવસમાં એ કામ પૂરું કરી નાખશે. પણ જો તે કામ કરવા માટે માણસો ઘટાડવામાં આવે, 10 માણસો કામ કરશે, બરાબર, તો કેટલા દિવસમાં સમય લાગશે? મિત્રો, અહીંયા જોઈએ છે એ બી સી ડી મુજબ જ આપણે હાલશું, એ બી સી ડી આ રીતે આપણે સૂત્રની અંદર રકમ એક મૂકી દેવાની. જો 15 માણસો કામ કરશે તો 6 દિવસ લાગે છે, અહીંયા 10 માણસો જો કામે લાગે તો કેટલો સમય લાગશે, કેટલો દિવસ લાગશે? મિત્રો, જોઈ શકીએ છીએ અહીંયા, જો માણસો ઘટ્યા, બરાબર, અહીંયા આપણે જોઈએ છે માણસો ઘટે છે તો દિવસ શું થશે, દિવસમાં વધારો થશે, દિવસ વધે,
માટે આવા દાખલાને વ્યસ્ત પ્રમાણનો દાખલો કહેવાય છે. તો સૂત્ર શું છે? ડી બરાબર એ ગુણ્યા બી છેદમાં સી. રકમ મૂકી દઈએ 15 × 6/10. મિત્રો આવા જયારે દાખલા હોય ત્યારે અવયવ પાડી શકાય અને છેદ ઉડતા હોય તો ઉડી શકાય. અહીંયા આપણે જોઈએ તો 5 × 13 = 15, 6 × 6 = 3, 2 × 6 કરી નાખીએ અને 5 × 2 = 10. તો મિત્રો અહીંયા જોઈ શકશું આપણે કે 5 5 ઉડી ગયા, 2 2 ઉડી ગયા, 3 3 9 દિવસ લાગે છે. કેટલા દિવસ? જો અહીંયા આપણે જોઈ શકીએ કે 15 માણસો કામ કરતા હતા તો 6 દિવસ લાગતો, માણસો ઘટાડ્યા તો દિવસ વધી ગયા. દિવસ કેટલા આવી ગયા અહીંયા? હવે 9 દિવસ થાય છે. જેમ દિવાલ ચણવાનું કામ જે પૂરું કરવું હોય, 10 માણસોથી જો કામ પૂરું કરવામાં આવે તો 9 દિવસ થાય છે. મિત્રો આવા દાખલા ખાસ વ્યસ્ત પ્રમાણના છે. આવા દાખલા જ્યારે પરીક્ષામાં પૂછાય તો આની ટ્રીક કઈ છે? આપણે જ્યારે રકમને વાંચીશું ને તો જ ખ્યાલ આવશે કે આમાં શું કરવું છે. સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ? સમપ્રમાણ હોય તો ચોકડી ગુણાકાર જે રીતે આપણે કરી, ને વ્યસ્ત પ્રમાણ હોય તો ઉપર ઉપરનો ગુણાકાર અને છેદની સંખ્યા રહેશે નીચે રહેશે. બરાબર. ત્યાર પછી આપણે વધારે એક ઉદાહરણ સમજી લઈએ મિત્રો. ત્યાર પછી આપણે ઉદાહરણ જે 3 છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ કે 15 વ્યક્તિ છે મિત્રો, એક કાર્ય કરવા પૂરું કરવા માટે 10 દિવસનો સમય લાગે. ખાસ આપણે સમજી લે, 15 વ્યક્તિ છે એક કાર્ય પૂરું કરે છે, 10 દિવસનો સમય લાગે છે. જો તે કામ પૂરું કરવા માટે જો 30 50 દિવસનો, ખાસ અહીંયા શું કીધું છે, 50 દિવસનો પૂરું કરવાનું હોય. બરાબર. ખાસ અહીંયા થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે, 15 વ્યક્તિ છે એ 10 દિવસમાં કામ પૂરું કરે છે, પણ એ કામને આપણે એ જ કામ જો 50 દિવસમાં પૂરું કરવું હોય તો આપણે કેટલા માણસોની જરૂર પડે, કેટલા વ્યક્તિની જરૂર પડે. તો ખાસ અહીંયા આપણે આ રીતે આપણે સમજી શકીએ, દિવસ પહેલા લખવાના, જે રાશિ બે વખત આપેલી આગળ લખી દિવસ અને વ્યક્તિ, આ રીતે આપણે કરવાનો છે દાખલો. બરાબર. અહીંયા આપણે એ બી સી અને ડી એ બરાબર કેટલા કીધા છે, 10 દિવસ જો કામ કરે છે, 10 દિવસમાં જો કામ પૂરું કરવું હોય તો વ્યક્તિની જરૂર કેટલી છે, 15 વ્યક્તિની જરૂર પડે. એ જ કામ 50 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા વ્યક્તિની જરૂર પડે, એ પ્રશ્નાચિહ્ન મૂકી દઈએ. સેમ અહીંયા સમજી શકીએ છીએ, જો દિવસ વધે છે બરાબર તે વ્યક્તિમાં શું થાય છે, ઘટવું જોઈએ, વ્યક્તિ ઘટે. એનો મતલબ કે આવા દાખલા શું કહેવાય છે, વ્યસ્ત પ્રમાણના છે. સૂત્ર મૂકીએ, ડી બરાબર એ ગુણ્યા બી છેદમાં સી, એ બરાબર 10 × 15/50. મિત્રો અહીંયા પણ આપણે અવયવ પાડશું, ખાસ જોઈને 5 2 10 3 5 15 5 5 અને 2 55 25 2 50, આ રીતે આપણે અવયવ પાડી દે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 5 ઉડી ગયા, અહીંયા 5 ઉડી ગયા, આ 5 ઉડી ગયા, આ 5 ઉડી ગયા, 2 ઉડી ગયા, 2 ઉડી ગયા, શું વધ્યું 3. એનો મતલબ થાય છે કે 3 વ્યક્તિની જરૂર પડે. જો 50 દિવસ કામ ચલાવવું હોય આપણે, આ જ કામ છે 50 દિવસ સુધી કામ ચાલુ રાખવું હોય તો કેટલા વ્યક્તિની જરૂર પડે, તો 3 વ્યક્તિની જરૂર પડે છે. મિત્રો આવા દાખલા ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા, જવાહર નવોદયની એક્ઝામ, દરેક એક્ઝામની અંદર ગુણોત્તર અને પ્રમાણમાં આવો દાખલો પૂછે. સમપ્રમાણના તો હોય જ છે, પણ વ્યસ્ત પ્રમાણનો જો દાખલો પૂછી નાખે તો આપણે આવા દાખલામાં ભૂલ કરીએ. આપણે હંમેશા સમપ્રમાણના દાખલા ઉદાહરણ કરેલા હોય છે. જ્યારે વ્યસ્ત પ્રમાણના દાખલા એકાદ પૂછી નાખે તો આપણે મુશ્કેલીમાં મુકાય છે, તો માર્ક નહીં કપાય. એના માટે આપણે આવા દાખલાનો મહાવરો કરશું અને આવા દાખલા ચોપડીમાંથી વધુ પ્રેક્ટિસ કરશો તો આપણને આવડી જશે. હવે પછી એક વ્યસ્ત પ્રમાણના કેવા દાખલા, સમપ્રમાણના વ્યસ્ત પ્રમાણના આધારે કંઈક વિશિષ્ટ દાખલા છે. બરાબર. એ આપણે આના પછીના વિડીયોમાં, છેલ્લો લાસ્ટ વિડીયો છે, ત્યાર પછી આપણે ગુણોત્તર અને પ્રમાણ છે પૂર્ણ કરશું. જે 5મો ભાગ છે એની અંદર થોડાક ઉદાહરણ એક્ઝામમાં કેવા પૂછાશે. બરાબર. એક 5 લિટર દાખલા તરીકે બોટલ છે, 5 લિટર આપણી પાસે શેમ્પુ છે, એમાંથી 20 મિલીની કેટલી બોટલ ભરી શકાય, અથવા તો આ રીતે પૂછી શકાય કે 4 મીટર કપડામાંથી 20 સેમીના કેટલા ટુકડા પાડી શકાય. આવા દાખલા છે એ આના પછીના વિડીયોની અંદર જોશું. મિત્રો વિડીયો ગમે તો ખાસ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.